બાળવણમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે અખિલ ભારતીય વન ઔષધિ અભ્યાસ મંડળ દ્વારા અભ્યાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ ગાયત્રી આશ્રમ ખાતે શરૂ થયેલા આ અભ્યાસ શિબિરમાં આયુર્વેદના તબીબો, વિદ્યાર્થીઓ, વનસ્પતિ પ્રેમીઓ તેમજ એલોપેથિક તબીબો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. વન ઔષધિઓ અનુભવી તથા નિષ્ણાતો વૈદ્ય દ્વારા બરડા ડુંગરના જંગલોમાં વન ઔષધિ અંગે માહિતી આપી રહ્યા છે. આ શિબિરમાં સાયન્સ વિભાગના પ્રોફેસર સહિત આયુર્વેદ વિષય ભૂતપૂર્વ પ્રોફેસરો સહિત અનુભવી લોકો ઉપસ્થિત રહીને વન ઔષધિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સમગ્ર ગુજરાતમાંથી 78 જેટલા શિબિરમાં ઉપસ્થિત રહી આ શિબિરમાં માર્ગદર્શન પૂરું પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આયુર્વેદમાં ઘણી ચમત્કારિક વનસ્પતિઓ અસાધ્ય રોગોને દૂર કરવામાં કારગર સાબિત થઈ રહી છે, ત્યારે આ પ્રકારના શિબિર આયોજનથી લોકોમાં પણ આયુર્વેદ પ્રત્યે રૂચિ વધશે, સાથે જંગલોમાં રહેલી કિંમતી ઔષધિઓને ઓળખી શકશે અને તેનું જ્ઞાન પણ આવી શિબિર મારફતે લોકો પ્રાપ્ત કરી શકશે. મુકેશ મોકરિયા, જેડેશ ટીવી, દ્વારકા. આજ ચનોઠી ગુંજા રતી નામે ઓળખાતી વનસ્પતિ છે. ચનોઠી સર્વ દેશની અંદર સર્વ જગ્યાએ આખા દેશમાં તમને મળી આવે. સામાન્ય રીતે વાડ ઉપર ચડતી વેલ છે. એના પાંદડા તમે જોઈ શકશો આંબલી જેવા દેખાય, પણ એને ખાઈ શકો છો અને ખૂબ મીઠા લાગે છે. મોંમાં જ્યારે છાલા પડે છે ત્યારે એ છાલા પડે ત્યારે મોંમાં વૈદો આને ચૂસો આપે છે. તમે પાન ખાતા હશો અને મીઠું પાન જ્યારે ઓર્ડર કરો ત્યારે જે પાન અંદર મૂકીને આપે છે એ ચણોઠીના પાન હોય છે. એના મૂળ પણ મીઠા હોય છે. એના મૂળમાં યષ્ટિ મધુ એટલે કે જેઠી મધ જેવા જ ગુણ છે. જેઠી મધ આપણા દેશની અંદર ફક્ત કાશ્મીરમાં થોડા પ્રમાણમાં થાય છે, બીજે કશે ગુજરાત આખા ભારતમાં થતું નથી. પણ એ મોટાભાગે ઈરાન અથવા અફઘાનિસ્તાનથી આયાત થાય છે, ત્યારે આ ભારતમાં મળતી વનસ્પતિ છે કે જેના મૂળ યષ્ટિ મધુ જેઠી મધ જેવા જ ગુણ ધરાવે છે અને વાપરી શકાય, ખાંસીને એને માટે ઉત્તમ છે. આના દરેક બીજનું વજન લગભગ 120 મિલીગ્રામ જેટલું થાય એટલે એને એક રતી કહેવામાં આવે. જૂના જમાનામાં ઝવેરાત અને જણસના વજન કરવા માટે આ વપરાતું ઉપયોગી વનસ્પતિ છે. બધે ઉગાડવા જેવી છે.